નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉના પીરિયડની અંદર આપણે હિન્દ માતાને સંબોધન કાવ્યની ચર્ચા કરી હતી અને હિન્દ માતાને સંબોધન જે કાવ્ય છે એ કાવ્યના તમને મેં સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તેમજ વ્યાકરણમાં સમાનાર્થી વિરોધી એ બધાની એક પીડીએફ ફાઇલ મોકલી હતી. તો આશા રાખું છું કે એ પીડીએફ ફાઇલ પ્રમાણે તમે બધું ગૃહ કાર્ય કરી નાખ્યું હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પાઠ આપણો ચાલે એટલે પાઠ પૂરો થયા પછી તમારે એ પાઠનો લેખક પરિચય જે અહીં આપવામાં આવ્યો છે એ લેખક પરિચય અને શબ્દ સમજૂતી બસ અને રૂઢિપ્રયોગ જે ચોપડીમાં તમને આપેલું છે, ટિપ્પણી, શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને લેખક પરિચય, આટલું તમારે પાઠ પૂરો થાય તે દિવસે લખી નાખવાનું છે. અને પાઠ પત્યા પછીના બીજા દિવસે તમને હું અભ્યાસ સ્વાધ્યાય અને વ્યાકરણની પીડીએફ મોકલીશ. તો એ લેસન તમારે કરવાનું છે. તો આ દર વખતે આનું આ વસ્તુ મારે એકનું એક રિપીટ ના કરવું પડે એના માટે પહેલેથી કહી દઉં છું કે દરેક પાઠમાં આ જ પ્રમાણે આપણે લખવાનું રહેશે. તો આજે આપણે જોઈશું પાઠ 3 દ્વિદળ, જેના લેખક છે ડોક્ટર આઈ કે વિજરીવાળા, જેનો જન્મ છે 14/7/1960. ડોક્ટર આઈ કે વિજરીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાયે ડોક્ટર છે અને સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંડરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. અહીં તમે પુસ્તકોના નામ વાંચ્યા અને એ નામને આધારે તમે એટલું તો કલ્પના કરી શકો છો કે ડોક્ટર આઈ કે વીજળીવાળાએ જે પણ સાહિત્ય લખ્યું છે એ બાળકોને કેન્દ્રમાં રાખીને લખ્યું છે. એમને સાહિત્યની અંદર ઉર્મિ તત્વ આપણને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ડોક્ટર આઈ કે વીજળીવાળાની એક ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ વાર્તા લખે છે તો એની અંદર ઉર્મિ તત્વ રહેલું હોય છે, એ આપણા હૃદયને સ્પર્શી જાય છે. વાર્તા વાર્તાની અંદરથી કંઈક એવું તત્વ છે જે આપણા હૃદયને સ્પર્શે છે. તો એવી નાની નાની વાર્તાઓ છે, પરંતુ એ વાર્તાઓ ખૂબ જ સુંદર રીતે લખાયેલ છે. એમનો મોતીચારો, મનનો માળો, પ્રેમનો પગરવ, સાયલન્સ વગેરે જેવા પુસ્તકો છે એમાં એની વાર્તાઓ તમે વાંચશો તો તમને પણ ગમશે. અને એવું નથી કે નાના બાળકોની વાર્તા છે, એ વાર્તામાં નાના બાળકોને પણ જેટલી મજા આવે છે એટલી જ મજા મોટા માણસોને પણ આવતી હોય છે. તો એ ડોક્ટર આઈ કે વીજળીવાળાની એક ખાસિયત છે. તો હવે આ પાઠમાં આપણે શું જોવાનું છે? તો કે સૌ પ્રથમ તો આપણે પહેલા પાઠનું નામ સમજીએ. પાઠનું નામ છે દ્વિદળ. તો દ્વિદળ કોને કહેવાય? તો દ્વિદળ, દ્વિદળની આપણે સંધિ છૂટી પાડીએ, દ્વિ વત્તા દળ. તમે વિજ્ઞાનમાં તમે ભણો છો, 6ઠા ધોરણમાં વિજ્ઞાનમાં વનસ્પતિનો કંઈક પાઠ આવે છે, એમાં એક દળીય વનસ્પતિ, દ્વિદળીય વનસ્પતિ એવી વનસ્પતિઓ તમે શીખશો. તો દ્વિનો અર્થ થાય છે બે અને દળ, દળનો અર્થ થાય છે ભાગ. જેના બે ભાગ પડે તે દ્વિદળ. જે વનસ્પતિના બીજ બે ભાગ વહેંચાતા હોય કે જે બીજના બે ભાગ થઈ જતા હોય તેને દ્વિદળીય બીજ કે દ્વિદળીય વનસ્પતિ કહેવાય. તો એ જ સિસ્ટમ અહીં પણ લેવામાં આવી છે. અહીં જે પાઠ છે એ પાઠમાં બે વાર્તા આપવામાં આવી છે. પહેલી અહીં દેખાય છે, એક નંબરની વાર્તા છે મૂર્તિ અને બીજું છે સ્વમૂલ્યાંકન. આ બે વાર્તાઓ આપણને અહીં આપવામાં આવી છે. ત્યાં એક જ પાઠની અંદરથી બે વાર્તા છે, મતલબ કે એક પાઠના બે ભાગ પાડી દીધેલા છે, માટે આ પાઠનું નામ આપ્યું છે દ્વિદળ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠના શીર્ષકમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ પાઠની બંને વાર્તાઓમાં શું કહેવા માંગે છે એ બોધ કથાઓ છે. બંને બોધ કથાઓમાં શું કહેવા માંગે છે તે આપણે ટૂંકમાં સમજીએ. અહીં બે બોધ કથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધ કથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુ નિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો બીજી બોધ કથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સન્નિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. તો હવે આપણે આ વસ્તુને વધારે ડિટેલમાં સમજવા માટે આપણે પાઠનો અભ્યાસ કરીએ, કેમ કે પાઠ વાંચશું તો તમને વધારે સારી રીતે ખબર પડશે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુ નિષ્ઠા કઈ રીતે વ્યક્ત થાય છે એ તમે સમજશું તો તમને ખબર પડશે. તો આપણે જોઈશું પહેલી વાર્તા કે પહેલી બોધકથા, એનું ટાઈટલ છે મૂર્તિ. એક માણસ
एक વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એક માણસ છે, એ ગામમાં રહે છે અને એના ગામમાં એક નવું મંદિર બંધાઈ રહ્યું છે. તે મંદિરનું નિર્માણ કાર્ય જે થાય છે, મતલબ કે મંદિર જે બાંધવામાં જે બાંધકામ થાય છે, એ બાંધકામ જોવા માટે એ ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. કોઈ જાણકાર મતલબ કે કોઈ સિવિલ એન્જિનિયર નહોતો કે આર્કિટેક્ટ નહોતો કે એને કોઈક બાંધકામનું કોઈક નોલેજ નહોતું. બસ તમારા અને મારા જેવો એક સામાન્ય માણસ હતો ને બસ એ ખાલી આનંદ માટે એ બાંધકામ જોવા માટે ગયો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. શિલ્પી કોને કહેવાય? તો કે પથ્થરને કોતરીને એમાંથી અલગ અલગ આકારો બનાવે, અલગ અલગ ભગવાનની મૂર્તિઓ બનાવે. આવું જે પથ્થરમાંથી કોતરકામ કરીને જે મસ્ત કળા દ્વારા એ સર્જન કરે છે કોઈક વસ્તુનું, એ વ્યક્તિને આપણે શિલ્પી તરીકે ઓળખીશું. તો એવો એક શિલ્પી છે, એ શિલ્પી ત્યાં બેઠો બેઠો એક ભગવાનની મૂર્તિ આરસ પહાડના પથ્થરમાંથી ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ ઉપર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની શી જરૂર છે? શિલ્પી જ્યારે મૂર્તિ બનાવતો હતો ત્યારે માણસે જોયું તો જેવી મૂર્તિ શિલ્પી બનાવી રહ્યો હતો એના જેવી જ સેમ મૂર્તિ બાજુમાં પડી હતી. એટલે એ માણસને નવાઈ લાગી. એને કુતૂહલ થયું કે ભાઈ એક જ સરખી બે મૂર્તિઓ મંદિરમાં શું જરૂર છે? તમે પણ જોયું હશે કે મંદિરમાં એક સરખી બે મૂર્તિ કોઈ દિવસ ન હોય. એટલે એણે ખૂબ જ સહજતાથી શિલ્પીને પ્રશ્ન પૂછ્યો. તો શિલ્પીએ જવાબ આપ્યો, ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ તેને પડતી મૂકવી પડી છે. બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થયું છે એટલે એને પડતી મૂકી છે. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી, તમને આમાં કોઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એ માણસને કોઈ નુકસાન ન દેખાય એટલે એણે પૂછ્યું શિલ્પીને, ભાઈ મને તો કોઈ નુકસાન નથી દેખાતું, તમને દેખાય છે? તો એના જવાબ શિલ્પી આપે છે, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું કે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર, શિલ્પીએ જવાબ આપ્યો. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? તો અહીં જ્યારે એ મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે અને નાક પર નાનો અમથો ઘસરકો છે જે બાજુમાં બેઠેલા માણસને દેખાતો જ નથી અને ખૂબ જ નજીકથી ધ્યાનપૂર્વક જોઈ ત્યારે એને એ ઘસરકો દેખાય છે, એટલો નાનો સામાન્ય ઘસરકો છે અને મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે, તો આટલા દૂરથી કોઈને એ મૂર્તિનો ઘસરકો દેખાવાનો નથી. માટે એ મૂર્તિને તમારે બીજી મૂર્તિ એના જેવી સેમ બનાવવાની કોઈ જરૂરિયાત નથી. આ કોઈ નાની, આ એક ખૂબ જ નાનો માઇનર નુકસાન છે, કંઈ બહુ મોટું નુકસાન નથી કે જેના માટે તમારે આખી મૂર્તિ ફરીથી બનાવવી પડે. એટલે પેલા માણસને નવાઈ લાગી કે આટલા અમથો, આટલી નાનો ઘસરકો છે ને આટલા ઊંચે મૂર્તિની સ્થાપના છે, છતાં શિલ્પી આ મૂર્તિને પડતી મૂકીને બીજી વખત મૂર્તિની રચના કરી રહ્યો છે. શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી એ હસીને બોલ્યો, ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે ન જાણે એની મને ખબર નથી, પરંતુ હું અને મારા ભગવાન તો આ જાણીએ છીએ ને. એટલું કહી
એટલી જ એકાગ્રતાથી એણે ફરીથી પોતાનું કામ શરૂ કરી દીધું. નિહી શબ્દ બનેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. શિલ્પીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો છે અહીંયા. શિલ્પીએ શું કહ્યું? ઘસરકો તો ખૂબ જ નાનો છે અને બીજું કોઈ વ્યક્તિને ઘસરકો દેખાય કે ન દેખાય, પણ મને ખબર છે કે મેં ઘસરકો રાખ્યો છે અને મને જોવા માટે મારો ભગવાન બેઠો છે. ભગવાનને પણ ખબર છે કે શિલ્પીએ નાક પર ઘસરકો રાખ્યો છે. હવે હું અને ભગવાન અમે બંને વ્યક્તિઓ આ વાતને સારી રીતે જાણીએ છીએ અને એના માટે મને આ વાતથી સંતોષ નથી. માટે હું નવી મૂર્તિ ફરીથી ઘડું છું. અને એનો આ જવાબ સાંભળીને એ જે માણસ હતો, જે જોવા માટે આવ્યો હતો મંદિરનું નિર્માણ કાર્ય જોવા, એ માણસ નિહિ શબ્દ બની ગયો. એટલે કે નિહિ શબ્દ મતલબ બોલતો બંધ થઈ ગયો અને ચૂપચાપ જોવા માંડ્યો. તો અહીં આપણે હવે સમજીએ કે આમાં શું કહેવા માંગે છે. એટલે આ વસ્તુ જે આપણે આગળ જે જોયું એ વસ્તુ હવે પાઠને એક વાર્તા પૂરી થયા પછી એની આપણને સમજ પડશે કે શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો હવે આ બે શબ્દોનો અર્થ સમજીએ. આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે આત્મવિશ્વાસ, પોતાના પર પોતાને વિશ્વાસ હોય તેને આત્મનિષ્ઠા કહેવાય. સેલ્ફ કોન્ફિડન્સ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે. તો એવા આત્મવિશ્વાસ શિલ્પીને પોતાની ઉપર આત્મવિશ્વાસ છે કે ના ભાઈ બીજું કોઈ જોઈ કે ના જોઈ પણ મને ખબર છે ને મને સંતોષ નથી, એટલે એ ફરીથી મૂર્તિ બનાવે છે. અને પ્રભુનિષ્ઠા એટલે ભગવાનમાં વિશ્વાસ. શિલ્પીને ભગવાનમાં પણ પૂરેપૂરો વિશ્વાસ છે, ભગવાનમાં આસ્થા ધરાવતો એક વ્યક્તિ છે. એને ખબર છે કે જો હું ખોટું કામ કરીશ તો ભલે હું દુનિયાની નજરમાં નહીં આવીશ પણ ભગવાનની નજરમાં આવીશ અને ખોટા કર્મનું ખોટું ફળ મારે ભોગવવું પડશે. તો આવી ધર્મમાં નિષ્ઠા અને ભગવાનમાં પણ એટલી નિષ્ઠા રાખનારો એ માણસ છે. અને તેથી અહીં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બોધ કથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિદલ પાઠના આ પહેલા ભાગમાં જે વાર્તા આપણે જોઈ, જે સ્ટોરી આપણે જોઈ, એમાં આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે પછીના પીરિયડની અંદર આ જ પાઠનો આપણે બીજો ભાગ જોઈશું, સ્વમૂલ્યાંકન. બીજા પાઠનું નામ છે સ્વમૂલ્યાંકન. તો એની આપણે ચર્ચા હવે પછીના પીરિયડમાં કરીશું. અસ્તુ. આ પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ તમારે લખવાની જરૂરિયાત નથી. લખવાનું આપણે આવતા પીરિયડમાં પાઠ પૂરો થયે તમને આપીશું.